બજેટની ચર્ચા દરમિયાન રાજ્ય સરકારે ગેસ સિલિન્ડર સસ્તો આપવા અંગે ચર્ચા હાથ ધરી યોજના અંગે આખરી નિર્ણય બાદ બજેટમાં અથવા તો બજેટ સત્રમાં આ અંગે જાહેરાત થઈ શકે છે જો જાહેરાત થાય તો બીપીએલ કાર્ડ ધારક અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકાર આપશે ચારસો માં ગેસ સિલિન્ડર વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે જીરેન જ્યારે ચૂંટણીના પરિણામો પણ આવી રહ્યા હતા ચૂંટણી વખતે પણ કોંગ્રેસ દ્વારા વારંવાર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે રાજસ્થાનમાં મળે છે તો ગુજરાતમાં કેમ નહીં હવે શું વિચાર છે આને લઈને જો ગુજરાત સરકારનું આગામી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે અને એની અંદર સરકાર બજેટની રજૂઆત કરવાની છે અત્યારે જે વિચારણા હાલ ચાલી રહી છે કારણ કે બજેટની તૈયારીઓ ચાલી રહી છે અને એ તૈયારી દરમિયાન નાણાં વિભાગ અને મુખ્ય મંત્રી કક્ષાએ આ ચર્ચા ચાલી રહી છે કે રાજસ્થાનની અંદર જે યોજના લાગુ કરવામાં આવી છે કે જેની પાસે બીપીએલ કાર્ડ છે અને જે લોકો ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે તેમને રૂપિયા ચારસો પચાસમાં જેમ રાજસ્થાનની અંદર ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે તો એ રીતે ગુજરાતના આ જ લાભાર્થીઓને એ લાભ મળી શકે છે જો કે અત્યારે આ માત્ર ને માત્ર ચર્ચા ચાલી રહી છે જો ચર્ચાના અંતે એક યોજના બનશે અને યોજનાની અમલવારી થશે તો ચોક્કસથી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જે બજેટ રજૂ કરશે બીજી ફેબ્રુઆરીના રોજ એની અંદર નવી યોજના તરીકે આને સમાવેશ થઈ શકે છે અથવા તો પછી સરકાર બજેટ સત્રની અંદર ગૃહમાં આ પ્રકારની જાહેરાત પણ કરી શકે છે જો સરકાર આ નિર્ણય લે છે અને યોજનાની અમલવારી કરે છે તો ગુજરાતની અંદર જેટલા પણ બીપીએલ કાર્ડ ધારકો છે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે આ તમામ લોકોને રૂપિયા ચારસો પચાસની અંદર ગેસ સિલિન્ડર મળી શકે કે છે અત્યારની વાત કરીએ તો અત્યારમાં ગુજરાતની અંદર અલગ અલગ કાર્ડ ધારકોને અથવા તો જેમણે સબસિડી માફ કરી છે તેમને રૂપિયા નવસો પંદરથી લઈ અને એક હજાર સુધી ગેસ સિલિન્ડરના ચૂકવવા પડે છે પરંતુ આ લોકોને રૂપિયા ચારસો પચાસની અંદર ગેસ સિલિન્ડર મળી શકે છે